વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય YouTube ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, એનો એક્ઝામ્પલ નંબર છે 22. દેવેન્દ્ર ઓફ બરોડા સેન્ડિંગ અ ગુડ્સ ઓફ રૂપિસ 1 લે ટુ હિતેશ ઓફ સુરત ઓન કન્સાઇનમેન્ટ. એટલે કન્સાઇનર છે દેવેન્દ્ર અને કન્સાઇની છે હિતેશ. 1 લાખ ની કિંમત નો માલ મોકલે છે. 70% ઓફ ધ ગુડ્સ વર સોલ્ડ બાય હિતેશ ફોર રૂપિસ 1 લેખ. આ 1 લાખ નો માલ મોકલો, એનો 70% એટલે 70,000 નો માલ એને 1 લાખ માં વેચ્યો, એટલે 30,000 પ્રોફિટ કર્યો. હિતેશ ઇઝ એન્ટાઇટલ ટુ ગેટ 5% કમિશન ઓન ગ્રોસ સેલ્સ. જે ગ્રોસ સેલ 1 લાખ નું કર્યું એના 5% કમિશન, એટલે 5000 પ્લસ, અન્ડરલાઈન કરજો અહીંથી, 25% ઓફ એની સરપ્લસ રિલીઝ અબોવ કોસ્ટ પ્રાઇસ લેસ ટોટલ કમિશન. બહુ મહત્વની વસ્તુ, એને વધારાનું 25% કમિશન આપવાનું છે. ના 25%, તો કે એ કોસ્ટ પ્રાઇસ કરતા જેટલા વધુ ઉપજાવે એમાંથી ટોટલ કમિશન માઇનસ કર્યા પછી જે આવે એના 25%. આ કેલ્ક્યુલેશન અતિ મહત્વની, બરાબર સમજી લેજો. ફર્સ્ટ ઓફ ઓલ, નંબર 1, જનરલ કમિશન જે ગ્રોસ સેલ ઉપર કીધું છે તે ઓન ગ્રોસ સેલ, એનો ગ્રોસ સેલ છે 1 લે, એના 5% એટલે 5000. એક વાત થઈ. સેકન્ડ, ઓન સરપ્લસ, સરપ્લસ એટલે વધારો, સેલ્સ 1 લે, 1 લાખ નું એને સેલ કર્યું, એમાંથી માઇનસ એની કોસ્ટ કેટલી હતી, તો કે 1 લાખ નું સેલ માલ મોકલેલો એના 70% એટલે 70,000 એની કોસ્ટ હતી, એટલે 30,000 એ પ્રોફિટ થયો એને. આમાંથી એનું કમિશન માઇનસ કરવાનું, એક કમિશન તો આપણને મળે 5000 માઇનસ ઓન ગ્રોસ સેલ અથવા માઇનસ કમિશન હવે જે 25,000 વધે એમાં પછી બે વસ્તુ, એક તો 25% કમિશન અને પેલો સરપ્લસ, એટલે આના 25% અપોન 125, 100 માં પેલા 25 પ્લસ કરી દેવાના, એટલે આ બે વસ્તુ છે, એક તો પેલો સરપ્લસ છે અને 25% કમિશન પણ સમાયેલું છે, એટલે એ આવશે 5000 અને આ ટોટલ કમિશન આવશે 10000. જો આમાં ખ્યાલ ના આવ્યો તો હવે સમજો, તમને મેં એવું કીધેલું કે જે સરપ્લસ વધારો વધે એના 25%, હવે એને 1 લાખ રૂપિયા નું સેલ કર્યું, 70,000 એની કોસ્ટ પ્રાઇસ હતી, 30,000 પ્રોફિટ હતો, પણ એમાંથી 10,000 કમિશન માઇનસ કરો, જો ટોટલ કમિશન 5000 સેલ્સ ઉપર અને આ સરપ્લસ ઉપર પણ 5000 આવે, એટલે આપણે ટોટલ 10,000 કમિશન ગણ્યું. આ માઇનસ કર્યા પછી તમારે 25% આપવાનું હતું, પણ આ અમાઉન્ટ આપણી પાસે હતી નહીં. જો તમે 30,000 માંથી 10,000 માઇનસ કરો ને, તો હવે 20,000 એના 25%, 20,000 ના 25%, એટલે 5,000 આવે, પણ આપણી પાસે એ અમાઉન્ટ હતી નહીં. તો આવી રીતે તમારે ટોટલ કમિશન ગણવાનું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.